नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला विद्यालय ऑनलाइन टीचिंग प्लेटफॉर्म पर बधा विद्यार्थियों हूँ स्वागत करूँ छू। आज लेक्चर ने अपने शुरुआत धोरण 11 इतिहास की चर्चा करवाना था। गया लेक्चर में आप थोड़ूक हड़प्पा सभ्यता विषय थोड़ूक जाण्यु तुं कि हड़प्पा सभ्यता संस्कृति स्थलों अपने कई रीतना मळ्या था, कया कया अवशेषों मळ्या था एनी आपणे कहेवाय नी कि हवे एज टॉपिक में थोड़ूक आगळ आपणे वधीए। तो हड़प्पे नगर आयोजन अवशेषों आपणने केवा केवा मळ्या तो आपणे जोयुं तुं कि अहींया एनी गटर व्यवस्था केवी हती, गटर व्यवस्था जोरदारनी हती। नगर आयोजन में कहेवाय कि खुल्ला घर हता, बे माणमां हतुं, कहेवाय डबल स्तर में वेचायेला हता, एक अति गरीब पछात वर्ग अने एक उपलो वर्ग के जे तवंगर कहेवाय श्रीमत वर्ग। आ बे नगरो बे हिस्सा में आखू नगर कहेवाय ने कि वेचायेलुं हतुं। हमें हड़प्पा सभ्यता में आपणे जोवा जोईए ने तो जे एनी गटर व्यवस्था हती एनी आगवी ओळख हती। गटर व्यवस्था आपणे आपणे वात करी हती कि गटर व्यवस्था कई रीतना, तो कि गटर आखी पेक आवती કે એનું પાણી ડાયરેક્ટ જે સિટી હોય, જે હડપ્પા સભ્યતાનું જે સિટી હતું, આ શહેર હતું, એની બહાર જઈને એનું ગંદું પાણી ઠલવાતું હતું। આ રીતના એની ગટર વ્યવસ્થા હતી કે જે ઘર હોય એની બાજુમાં જે આપણે જનરલી અત્યારે જોતા હોઈએ કે ગટર કઈ રીતના હોય, મોસ્ટ ઓફલી જોવા જાઓ ને સિટીમાં અત્યારે પેક થઈ અમુક સિટીમાં, પણ જેવો આપણે સુરેન્દ્રનગરનું જ ઉદાહરણ લઈએ, સુરેન્દ્રનગર સિટી છે ને, અહીંયા પહેલી ગટર વ્યવસ્થા કેવી હતી, ખુલ્લી ગટર વ્યવસ્થા, કે શું કરતું, બાજુનું ઘર જ નીકળતું અને ઘરમાં જ્યાં શેરી નીકળે અહીંયા જે શેરીનો કોર્નરનો શેડ હોય ને અહીંયા ઊભી લાઇનમાં ગટર હતી અને ખુલ્લી ગટર હતી, એટલે કે જે બી સિટીનું ગંદુ પાણી આવતું ને હા તે એ જતું। હવે આ ગંદુ પાણી આવે એટલે થાય શું, તો કે રોગ ફેલાય, મચ્છરજન્ય રોગો ફેલાય, મચ્છરનો ઉપદ્રવ વધે। તો આના કારણે થઈને કહેવાય ને કે પહેલાંની જે સિસ્ટમ હતી, પહેલાંની જે રહેણી કેરી હતી, વ્યવસ્થા હતી, આના કરતાં હડપ્પા સભ્યતાની 100 ગણી સારી હતી એમ ગણવામાં આવે। કારણ કે એની ગટર વ્યવસ્થા કઈ રીતના હતી, તો કે નીચેથી જતી હતી, એટલે જનરલી તમે જો બાથરૂમ જોડે એનું લિંકઅપ હોય, એટલે બાથરૂમ જોડે જોઈન્ટ હોય એનું, કે તમે વોશ કોઈ બી ટોયલેટ હોય કે નાવાનું બાથરૂમ હોય તો ત્યાં તમે જાઓ ને તો તેનું પાણી જે ગંદુ પાણી છે ને એ નીકળી અને ઘરની બહાર થઈને જે ગટર હોય આ ગટર સાથે એનું કનેક્શન આપેલું હતું અને ગટરનું પાણી ડાયરેક્ટ ક્યાં જઈને ઠલું હતું, તો કે બહાર એક કહેવાય કે મોટું આપણે ભૂગર અત્યારે આપણે કહી ભૂગર બનાવ્યું હોય કે જેને આપણે ખાડો ખોદ્યો હોય એની અંદર બધું પાણી જતું હોય, હા એ ખાડામાં બધું પાણી જતું જતું, એટલે શું થતું, તો કે દુર્ગંધ પાણી હોય કે જે ખરાબ પાણી હોય અને જે કચરો હોય એ બધો ક્યાં જતો રહ્યો, તો કે સિટીની બહાર જઈને ઠલવાતો હતો। એના કારણે થઈને સિટી શું રહેતું, તો કે સ્વચ્છ રહેતું, સ્વસ્થ અને હરિયાળું રહેતું। હવે એવું ને એવું આપણે જોઈએ તો અમને નગર રસ્તા જે રસ્તાઓ હતા એ એકબીજાને કાટખૂણે છેદતા, એટલે કે માનો ચાર પાંચ ઘર હોય ને અહીંના પછી પાસે આપણે જનરલી ચોકડી કહી જેને ચોકડી ચાર રસ્તા પડતા, એટલે ત્યાં એમને ચાર રસ્તા પડતા અને કહેવાય કે એમના દરવાજા છે ને એરિયા એ બાજુ ન ખોલતા, જનરલી નાની બારીની જે રોડ હોય એની બાજુ ખુલતા હતા, એટલે જેના કારણે તેને શું થતું કે કચરો પણ ન ફેલાતો, મેક્સિમમ ધ્યાન રાખવામાં આવતું કે કચરાનું પણ ઉપદ્રવ ન વધે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું। સેકન્ડમાં આપણે જોયું હતું કે એનો સ્નાનાગાર પણ બહુ મસ્ત હતો, કે દરેક ઘરમાં પોતાનો અલગ સ્નાનાગાર હતો અને આ ઘર શું કરતો, એ સ્નાનાગારનું ગંદુ પાણી જે બારોબાર આટલું ઓટોમેટિક સિંધુ નદીનું પાણી અંદર જતું રહે અને બીજું જે જૂનું પાણી હોય એ ઓટોમેટિક શુદ્ધ થઈ જતું, એવી વ્યવસ્થા હતી, એટલે જે ગંદુ પાણી થયું ને ઓટોમેટિક બહાર નીકળી જાય એની જગ્યાએ નવું પાણી એન્ટર થઈ જતું હતું। આવી રીતે આપણે હડપ્પા સભ્યતા સંસ્કૃતિમાં કહેવાય કે એના રસ્તાઓ અને નગર આયોજન વિશે બહુ ઘણું બધું કહેવામાં આવ્યું છે કે એની જે પહેલાંની રહેણીખેણી હતી, જે સભ્યતા હતી, એ સભ્યતા જ આખી કંઈક અલગ હતી, કે એના ઉપર આપણને જોવા મળે અત્યારની જે આપણે સભ્યતા જોવા જઈએ, અત્યારે આપણે ભારત જોવા જઈએ કે વિશ્વ જોવા જઈએ, એના કરતાં જે પહેલાંની ભારતની સભ્યતા હતી કંઈક અલગ જ હતી, એમનું રહેણીખેણી અલગ હતી। એવું ને એવું આપણે બીજું એક સભ્યતાનું સ્થળ મળ્યું હતું, એ હતું મોહેંજોદડો। મોહેંજોદડો વિશે પણ આવી ચર્ચા કરવામાં આવી છે કે એના પણ રહેણી કેણી, એના લોકોનો વ્યવહાર, એમને લોકોનો પહેરવેશ કંઈક અલગ જ હતો, એમની રહેવાની સ્ટાઇલ, એ મોહેંજોદડો પણ બે સ્તરમાં વહેંચાયેલું કહેવાય નગર હતું, એક નીચલું નગર અને એક ઉપલું નગર, એટલે અને મોહેંજોદડો છે એ પણ બે ભાગમાં વહેંચાયેલું હતું। હવે એમાં જો જોવા જઈએ ને તો એને એક વિશાળ સ્નાનાગાર આપણને મળે, મોહેંજોદડોની ખાસ વિશેષતા એનો વિશાળ સ્નાનાગર। હવે આ સ્નાનાગરનો કઈ રીતના ઉપયોગ કરતા, તો કે જનરલી જોવા જાય ને તો આખું એક સિટી હોય કોઈ બી, આ સિટી હોય ને એ આખા સિટીના લોકો એ સ્નાનાગરમાં નહીં શકે એ માટે એની વ્યવસ્થા કરેલી હતી। આપણે વર્તમાનમાં જોઈએ સ્વિમિંગ પુલ જોઈએ,
કે નાનો તાલુકો હોય કે સિટી હોય ત્યાં તમને જનરલી જોજો ને તો સ્વિમિંગ પુલ જોવા મળતા હોય. અને આ સ્વિમિંગ પુલ શેના માટે હોય? તો કે મનોરંજનના સાધનો માટે ઉપયોગ કરતા હોય, કે જે સિટીના કે ગામડાના જે લોકો હોય એ નાહવા માટે, કહેવાય કે નાહવા માટે અને પોતાની કહેવાય કે મજા કરવા માટે થઈને શું જતા? તો કે સ્વિમિંગ પુલમાં નાહવા જતા. તો અહીંયા પણ એવી વ્યવસ્થા હતી. આપણે જનરલી જોવા જાઓ તો અત્યારે આપણે સ્વિમિંગ પુલ જઈ કે વોટર પાર્ક જોઈ તો અહીંયા ઘણી બધી વ્યવસ્થા મળતી. વોટર પાર્કમાં જોવા જઈએ તો એના આપણે કોસ્ટ્યુમ પણ મળતા હોય, કે તમે વોટર પાર્કમાં એન્ટર થાવ તો એ તમારે જે રાઇડુંની હોય હા એની અંદર તમારે જે કપડાંની પહેરવાનું હોય ત્યાંથી તમને પ્રોવાઈડ કરે. એટલે એ કપડાં કહેવાય ને કે એકદમ કેવા લીછા આવે, એટલે કે એકદમ વેલ્વેટ ટાઈપ જેવા આવે, જેથી કરીને એ જે રાઇડુંની અંદર બેસે ને તો એ ડાયરેક્ટ સડી જાય. એટલે કે તમે કોઈ પણ રાઇડમાં બેસો તો એને જોડે પાણી હોય એટલે તમને ડાયરેક્ટ ખેંચાતું જાય. તો આવી જ વ્યવસ્થા અહીંયા હતી, પણ અહીંયા થોડીક અલગ હતી. ત્યાં કોસ્ચ્યુમ દેતા હતા પણ અહીંયા કોસ્ચ્યુમ નથી દેતા, કેમ કે અહીંયા તો સ્નાનાગર હતો ખાલી. ત્યારે તો એવો કંઈ શોધાણો નહોતો કે ઊંચા લપુસિયા ને એવું કંઈ શોધાણો નહોતું, ટ્રાયંગલ કે આવું કંઈ શોધાયું નહોતું. પણ ત્યારે કહેવાય ને કે સિમ્પલ અને સાદી વ્યવસ્થા હતી. હવે જે મોહેંજોદડો છે ને, આ મોહેંજોદડોની સભ્યતામાં કેવું હતું? તો કે અહીંયા એક સ્નાનાગર તો મળ્યો આપણને, પણ સ્નાનાગર કેવો હતો? તો કે એના પગથિયા ચારે બાજુ આવે, એટલે કે તમે કોઈ પણ બાજુથી સ્નાનાગારમાં ઉતરવું હોય ને તો સ્નાનાગારમાં ઉતરી શકો, એટલે કે સ્વિમિંગ પુલમાં ઉતરવું હોય તો ઉતરી શકો. હવે આ બીજું શું હતું કે આની બાજુમાં છે ને ચોકડીઓ બનાવેલી હતી, એટલે કે નાના નાના ઓરડાઓ બનાવેલા હતા. આ ઓરડામાં શું થતું? તો કે જે નાહવા જતા એમને કોઈ કપડાં બદલાવવા હોય, કે લેડીઝ હોય તો એમને કોઈ કપડાં બદલાવવાનું હોય તો એ ઓરડીમાં જઈને કપડાં બદલાવી શકે, એવી પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી હતી. એટલે મોહેંજોદડો સભ્યતા જોવા જઈએ ને તો એ સેમ ટુ સેમ હડપ્પા સભ્યતાને મળતી આવે છે, કેમ કે આ બધી એક જ છે, હડપ્પા સભ્યતાના સ્થળો છે. પણ જોવા જઈએ સભ્યતા તો એક જ છે, પણ સ્થળો ખાલી આપણને અલગ અલગ, બધું એ સેમ ટુ સેમ એ જ છે. હવે સેકન્ડમાં અહીં આપણે જોવા જઈએ ને તો મોહેંજોદડોમાંથી આપણને એક વસ્તુ મળેલી છે, એ છે એક કહેવાય ને કે એક માણસનું પુતળું મળેલું છે. પુતળું, આ પુતળું એવું કહેવામાં આવે છે કે કોઈ જોશીનું હશે કે મહાત્માનું હશે, એવું કહેવામાં આવે કે એમના સમયગાળા દરમિયાન કોઈ જોશી હશે અથવા કોઈ જે એમનો નગરનો આયોજક હશે કે નગરની જે દેખાવાર હશે ને આ એનું ચીજ પુત્ર મળે. હવે આ પુત્ર કેવી રીતે મળ્યું? તો કે એને માથે વાળ નથી, વાળ નથી, મૂછું નથી અને ખાલી દાઢી જ છે. એટલે અત્યારે આપણે જોવા જઈએ તો વર્તમાનમાં જોવા જઈએ તો સંયુક્ત આરબ અમીરાત ને એ બાજુ મોસ્ટ ઓફલી હોય ને મોમેડિયન મોસ્ટ ઓફલી જોવા જઈએ તો મૂછું ઓછી રાખતા હોય અને એ દાઢી રાખતા હોય. જનરલી આપણે ઘણીવાર તમે નોટિસ કરજો કે જે એ લોકો છે ને UAEના આરબ અમીરાતના લોકો એ મૂછું ઓછી રાખે ને એની જગ્યાએ દાઢી જ રાખે, એટલે કે જેથી ઉપર એને આપણને જનરલી ખ્યાલ આવે જાય કે આર્ય કંઈક આપણે હિન્દુ નથી એટલે કંઈક મુસલમાન હશે, કાં કોઈ બી UAEનો વ્યક્તિ નાગરિક હશે. એટલે એમનો કહેવાય ને કે આપણે જેમ ફેશન છે એમ એમનું કંઈક હશે ફેશન જેવું, તો જે અવતાર રાખતો હોય ને. તો પહેલાંના સમયમાં એવું હશે, કંઈક ફેશન હશે માન લો, કાં એમનો કંઈ રિવાજ હશે, એવું કંઈ હોઈ શકે. એટલે જે આપણને પુત્રો મોહેંજોદડોમાંથી મળ્યું હોય ને એ રીતના મળ્યું હોય કે એની મૂછ્યું નથી, ખાલી એને શું છે? તો કે દાઢી એક જ છે. અને આ દાઢી એક ઉપરથી ને એવું ખ્યાલ આવે કે હા એ સમયગાળા દરમિયાન લોકો દાઢીના શોખીન હશે અથવા દાઢી રાખવાની પરંપરા હશે. અને આના જે પહેરવેશમાં જોવા જઈએ ને તો આ જે પુત્ર મળ્યું હોય ને આ એ પુત્ર શેનું હોય? તો કે એને જે ખંભે એક ચાદર ઓઢાડી છે, ચાદર ઓઢાડી છે એ સુતરાઉ કાપડની છે. એટલે એના ઉપરથી આપણે ખ્યાલ આવે કે હા આ જે છે એ સમયગાળા દરમિયાન સુતરાઉ કાપડની પણ મહિમા હશે. જ્યારે આપણે મોહેંજોદડો સંસ્કૃતિ હડપ્પા સભ્યતાના સ્થળો આ બધા જે સ્થળો મળ્યા અહીંયા કહેવાય કે સુતરાઉ કાપડનો પણ ઉપયોગ થતો હશે. એટલે આવી રીતે જોવા જઈએ તો અલગ અલગ આપણને અવશેષો મળે છે. એમાં જે મોહેંજોદડો છે એ તો ખાસ મહત્ત્વનું છે. હડપ્પા સભ્યતા પછી શોધ થઈ મોહેંજોદડોની. મોહેંજોદડોની આપણે વાત કરી હતી કે 1922માં એની શોધ કરી હતી બેનર્જી સાહેબે. હવે આ બેનર્જી સાહેબે એની શોધ કરી હતી. શોધ કરી પછી કહેવાય ને કે ખનન કરે. આપણે જ વાત કરી હતી આગળ કે આપણું દેશનું ખનન કાર્ય કોણ કરે, કે આપણું સંશોધન કાર્ય કોણ કરે છે, કે આર્કોલોજીકલ સાઇટ છે, આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. આ આર્કોલોજીકલ સાઇટ શું કરે? તો કે ભારતના વિવિધ સ્થળો હોય, જૂના પુરાણો મંદિરો હોય એનું ખોદકામ કરવાનું કામ કરે. એટલે પછી શું થયું? મોહેંજોદડોને પણ આર્કોલોજીકલ સાઇટે ખનન કર્યું અને એમાંથી અવશેષો કાઢતા ગયા. એમ કરતાં કરતાં એને મોહેંજોદડોમાં જોવા જઈએ ને તો એનો સ્નાનાગાર બહુ પ્રખ્યાત થયો. મોહેંજોદડોમાં જે કહેવાય કે હડપ્પા સ્થળમાં જ્યાં હડપ્પા જ્યાંથી મળ્યું અહીંયા જે અવશેષો અને જે રીતના આપણને સ્થળો મળ્યા ને ઇવન એવર સેમ ટુ મોહેંજોદડો મળ્યા. એટલે આમ જોવા જઈએ તો આ બંને સભ્યતા એક જ હશે એવું કહેવામાં આવે છે. પણ ખાલી એમના શું સ્થળો અલગ, એટલે કે જનરલી આપણે જોવા જઉં તો હું અહીંયા હળવદ છું,
હળવદ અને ધ્રાંગધ્રા કેટલો ડિફરન્ટ? તો આ બને ભલે એક જ છીએ, તા લાઇનમાં એક જ છે ગામમાં, પણ બંને કેવા અલગ અલગ સ્થળો હોય. એવી જ રીતે જ આ મોહેંજોદડો અને હડપ્પા સંસ્કૃતિ, લોકો અલગ અલગ જગ્યાએ વસવાટ કરતા હશે, એટલે એના કારણે થઈને શું થયું તો કે એમને અલગ અલગ સ્થળોના નામ આપેલા. હવે બંને જોવા જઈએ તો વર્તમાનમાં તો આપણે બંને પાકિસ્તાનમાં જ છે, ભારતમાં એકય સ્થળ આવેલા નથી. વર્તમાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ બંને સ્થળો પાકિસ્તાનમાં જતા રહે, પણ કહેવાય કે જ્યારે આની શોધ થઈ ને ત્યારે આપણું સંયુક્ત ભારત હતું, અને આ સંયુક્ત ભારત હતું એટલે એના કારણે શું થયું તો કે ત્યારે આ બે ભારતમાં ગણતરી થતી, પણ વર્તમાનમાં એ મૂળ પાકિસ્તાનમાં છે, અત્યારે એના ભારતમાં આપણે ગણી શકતા નથી. એટલે આ રીતના શું થયું તો કે અલગ અલગ સ્થળે આપણે જોવા મળે છે. હવે આર્કિયોલોજીકલ સર્વે શું કામ કરે તો કે ખોદકામ કરવાનું, બરાબર. હડપ્પામાંથી શું મળ્યું તો કે એની જે ગટર આયોજન છે એ મળ્યું, પ્લસ એનો સ્નાનાગાર મળ્યો. હવે ગટર આયોજનમાં જો એ જોયું, તમે એક નોટિસ કરજો કે ગટર આયોજન બંનેમાંથી મળ્યું, બંનેમાંથી રસ્તા પણ મળ્યા કે જે એકબીજાને કાટખૂણે છેદે. પણ ગટર વ્યવસ્થા, અત્યારની ગટર વ્યવસ્થા અને આપણે વર્તમાનની ગતિ એ સમયગાળ દરમિયાન ગટર વ્યવસ્થા જોઈએ તો કંઈક અલગ જ અંદાજ જોવા મળે. કારણ કે અત્યારે જો જનરલી તમે જે નાના સિટીમાં રહેતા છો ને તો તમને ગટર વિશેનો ખ્યાલ હશે, અને કહેવાય કે અમુક જે વિકાસ થઈ ગયો ગામડાનું એ ગામડામાં પણ ગટર વ્યવસ્થા આવી જઈ, કે જેથી કરીને શું થાય, ગંદુ પાણું એને ખાર કૂવાના જગ્યાએ શેમાં જતું રહેતું, ગટરમાં, અને ગટર થ્રુ ક્યાં જાય તો કે ખાર કૂવામાં જાય. એટલે આવી રીતે આપણે અલગ અલગ જગ્યાએની વ્યવસ્થા જોવા મળેલ છે. હડપ્પા સભ્યતા સંસ્કૃતિના વિશે આપણે વાત કરી હતી, એના અવશેષો વિશે ચર્ચા કરી હતી કે હડપ્પામાંથી આપણને કઈ રીતે અવશેષો મળ્યા હતા તો કે જવ ને એના મળ્યા હતા, એની બંગડીઓ પણ મળેલી હતી. એટલે અલગ અલગ આપણને જોવા જઈએ તો દરેક સ્થળે હડપ્પા સભ્યતાના સ્થળો ભારતમાં જોવા જઈએ ને તો 1000ની ઉપર છે, અને ખાલી ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં 100 ઉપર આ સભ્યતાના સ્થળો આવેલા છે મેક્સિમમ. એમાં આપણે આગળ એના વિશે ચર્ચા કરતો, પણ આગળ એ આપણે વાત કરી હતી કે જેમ કે ગણી લો લોથલ, ધોળાવીરા, સુરકોરડા, આ બધા કેવા છે તો કે એક હડપ્પા સભ્યતાના સ્થળો છે. એટલે આ ટોપિકમાં આપણે હડપ્પા સભ્યતા સંસ્કૃતિના અવશેષો વિશે ચર્ચા કરી કે મોહેંજોદડામાંથી કઈ રીતના આપણે અવશેષો મળ્યા, એના કઈ રીતના એના બીજરોપણ થયા, એનું શું શું આપણને ઉપયોગી થયું. તો મેઇન આપણે ટોપિક એટલું યાદ રાખવાનું કે મોહેંજોદડો વિશે તમને લખવાનું ક્યારે એક્ઝામમાં કહે ને કે મોહેંજોદડો વિશે ટૂંક નોંધ લખો, આવું જનરલી પૂછાય ને, તો તમારે શું શું બતાવવાનું રહે? જનરલી એનું બતાવવાનું રહે પહેલાં ઉત્ખનન કાર્ય, એટલે કે એનું શોધ સંશોધન ક્યાંથી થયું, કોના દ્વારા થયું, અને કેવી રીતે સંશોધન કાર્ય થયું. સેકન્ડમાં તમને એમ લખવાનું કહે ને તો એના તમારે બીજો પોઈન્ટ પાડે લખવો પડે કે આ સ્થળમાંથી આપણને શું મહત્ત્વનું મળેલું, તો કે એક રેશમનો રૂમાલ મળેલો છે સેકન્ડમાં, એટલે કે રૂમાલનો કડકો પણ મળેલો છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે એ લોકો સમયગાળામાં દરમિયાન જે હડપ્પા સભ્યતાના સ્થળના લોકો હોય એ રેશમનો પણ ઉપયોગ કરતા હતા. કપાસ વાવવાની પણ પદ્ધતિ એમને વિકસાવેલી હતી, નો ડાઉટ. એમને લોખંડનો ખ્યાલ નહોતો કે લોખંડ કઈ રીતના ઉત્પન્ન થાય, લોખંડને કેવી રીતે ઉપયોગ કરવો એ ખ્યાલ નહોતો, પણ એમની જોડે માટીની સમજ હતી, તાંબાની સમજ હતી. એટલે શું કરતા, એ જનરલી તાંબામાંથી વાસણો બનાવતા, અથવા જેના શસ્ત્રો નસ્ત્રો નહીં બનાવતા, અથવા બાકી તો લાકડામાંથી બનાવતા, પણ જે એમના ઘરના વાસણોની છે એ શેમાંથી બનાવતા તો કે એ બધા માટીમાંથી બનાવતા હતા. એમના ઈષ્ટદેવની મૂર્તિઓ છે, આ બધું શેમાંથી બનાવતા હતા તો કે માટીમાંથી બનાવતા હતા. ઓકે, તો આ રીતના અમે એના અંદર લખવાનું કે આગળ તો તમારે બીજું સેકન્ડ કાર્ય એમાંથી મળેલા અવશેષો, અને સેકન્ડમાં જોવા જાય તો કે કઈ કઈ મહત્ત્વની બાબતો હતી મોહેંજોદડોમાં, તો કે એની ગટર વ્યવસ્થા અદ્ભુત હતી, એની પાણીની જે વ્યવસ્થા હતી અલગ હતી, એને સ્નાનાગારની વ્યવસ્થા અલગ હતી, એના જે રસ્તાઓ હતા, એની ગટર વ્યવસ્થા, આ બધા વિશે તમે નોંધ લખી શકો. અને કહેવાય કે આ ટોપિક આપણને એવા છે કે જલ્દીથી યાદ રહી જાય, તમે જો આના વિશે ડીપમાં જોવા જશો ને ઊંધું અઘરું તો તમને સમજણ નહીં પડે, પણ એના તમને આ કહેવાય કે ક્યારેક તુલના કરવાની થાય તો વર્તમાનની ગટર વ્યવસ્થા અને પહેલાંની ગટર વ્યવસ્થાની તુલના કરી તો આપણને ખ્યાલ આવી જાય કે પહેલાંની ગટર વ્યવસ્થા પેક હતી, પણ અત્યારે ખુલ્લી હોય, પણ હવે સરકારે કહ્યું કે પેક કરવી. એટલે આવી રીતે અહીંયાથી અવશેષો મળેલા છે. તો આ લેક્ચરમાં આપણે ખાલી મોહેંજોદડોના અવશેષો વિશે જાણવાનું હતું કે એ આપણને કયા કયા મહત્ત્વના અવશેષો મળ્યા એના વિશે ચર્ચા કરવાની હતી. તો આ ટોપિકને આપણે હવે અહીંયા સુધી રાખીશું. આગળના લેક્ચરમાં હવે આપણે તમને ફરીથી મળીશું ત્યારે કંઈક નવા જ ટોપિક સાથે. આ જ ચેપ્ટરને આપણે આગળ વધારીશું થોડુંક, અને થોડુંક આથી થોડુંક વિશેષ કે હડપ્પા સભ્યતાના જે સ્થળો હોય એના વિશે થોડુંક વધારે જાણવાની કોશિશ કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ, કોવિડ 19નો દોર ચાલી રહ્યો છે,
પોતાના ઘરે સેફ રહે, સુરક્ષિત રહે. કેમ કે હવે કોરોનાનો કહેવાય કે દિવસે દિવસે કેસોમાં વધારો થતો જાય છે. વર્તમાનમાં આપણે જોવા જઈએ તો હળવદ તાલુકો, આપણે ખાલી આપણા જ તાલુકાની વાત કરીએ તો હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પ્રસરી ગયો છે અને કહેવાય કે એકબીજાનેથી અડવાથી સ્પ્રેડ થઈ રહ્યો છે. તો દરેક વિદ્યાર્થીઓ પોતાના ઘરે રહે, સેફ રહે, સુરક્ષિત રહે, બસ એટલી જ આપને અપીલ છે. ત્યાં સુધી નેક્સ્ટ લેક્ચરમાં મળી, ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ મિત્રોને મારા તરફથી નમસ્કાર.